अतुलित बलदानम् हेमशैलाबदेयम् दनुजवनकुशानम् सकल गुण निधान ज्ञानी नाम अग्रगण्यम् रघुपति प्रिय भक्तम् वात जातम् Yeah.
અને મિત્રો આ લોકની અંદર આપણે જો બતાવી રહીએ છીએ એટલે ક્યારે આપણે કોઈને કોઈની જરૂર પડે છે બરાબર ને કોઈને કોઈની ક્યારે જરૂર પડી હોય અને એની મદદમાં કદાચ કોઈ જો ન પહોંચે ત્યારે એવા વ્યક્તિની જો કોઈ મદદ કરનાર હોય તો એ છે હનુમાનજી મહારાજ આજે થોડી પૂર્વ ભૂમિકાની કથા લઈશ એટલે આપણે સચોટ જ્ઞાન થઈ જાય કે આ સ્તોત્રનો ઉદ્ગમ સ્થાન ક્યાં છે કઈ રીતે આવ્યો રામ રડતા હોય તો એમના આંસુડા હનુમાનજી મહારાજ દોડી મેલું છે પાંડવોના જીવનમાં મહા મુશ્કેલી આવે તો એ હનુમાનજી મહારાજ જાય સ્વામિનારાયણ ભગવાનના માતા પિતા ધર્મદેવ ભક્તિ માતાના જીવનમાં દુઃખ આવે તો એમના આંસુડા પણ હનુમાનજી મહારાજ જઈ અને લૂછે અરે આપણે જે ભગવાનનું ભજન કરીએ છીએ આપણા ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમ આરાધ્ય ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વે સત્તા જગતના હાથમાં છે એ ભગવાને જ્યારે વન વિતરણ કરતા હોય અને એમને ત્રણ દિવસના ઉપવાસ પડ્યા હોય ને જ્યાં કોઈ પાણી ન મળે ન ફળ ફૂલ મળે આવી વેરાન જગ્યામાં જ્યારે ભગવાન હોય ને ત્રણ ઉપવાસ જ્યારે પડતા હોય ને ત્યારે એ સમયમાં મહાવીર હનુમાનજી મહારાજ ત્યાં પહોંચી અને ભગવાન સ્વામિનારાયણને ફળ આપવાની સેવા કરી છે ફળ આપવાની સેવા કરી આવો એક વિશિષ્ટ આ તત્વ હનુમાનજી મહારાજ એટલે જો આજે બધા એમ કહેતા હોય કે સોનાનો ભાવ બહુ છે હે કેટલા આયા સોનાનો ભાવ આ તો કોરોના બહુ ચડી ગયા હતા પચાસ પહોંચી ગયો હતો હવે કેટલું હોય હે 52 છે ને એટલે આજે કહે કે સોનાના ભાવ બહુ છે કલયુગમાં પણ હું તો એમ કહું કે સોનાને ટક્કર મારે એવું જો કોઈ સોનું હતો રામ ભગવાનમાં સોનું હનુમાનજી મહારાજના કલયુગની અંદર બહુ ભાવ છે બરાબર ઘણાને રામ સાથે વાંધો હોય ઘણાને કૃષ્ણ સાથે વાંધો અને ઘણાને સ્વામિનારાયણ સાથે વાંધો હોય કે અમારા ભગવાન મોટા અમારા મોટા અમે આના પછી તેને ના પછી આ દુનિયામાં વાદ હાલે જ છે કોઈકને સાથે વાંધો જ હોય પણ હનુમાન દાદા એવા છે કે એને એની સાથે કોઈને વાંધો ન હોય અને જે એની સાથે વાંધો કરે તો હનુમાનજી એનો વાંધો બરાબર કરી દે નિર્વિવાદ દેવો હોય તો હનુમાનજી મહારાજ અસુરો પૂજે દેવતાઓ પૂજે મનુષ્ય પૂજે બધા એમને પૂછે કોઈ એમ ન કે અમારે હનુમાનજી સાથે વાંધો છે નિર્વિવાદ દેવ છે હનુમાનજી મહારાજ આ હનુમાનજી મહારાજના કલયુગની અંદર બહુ ભાવ છે બહુ ભાવ ભક્ત ચિંતામણી 28મું પ્રકરણ એમાં અદભુત કથા આવે જન્માષ્ટમીની રાત્રે છે નીલકંઠ વરની વન વિચરણ કરી વનમાં નીકળ્યા છે ને રાત્રિ પડી ગઈ શ્રાવણ વદ અષ્ટમીનો દિવસ એ વરલા નીચે નીલકંઠ વરની આસન જમાઈને રાત્રે બેઠા પણ એ વરલો છે ને ભૂત ભૈરવથી ભરેલો છે એનું નિવાસ સ્થાન છે એવા વરલા નીચે નીલકંઠ વરની આવીને બેઠા ઘનઘોર રાત્રિ ભયંકર વાતાવરણ હિંસક પશુઓનો અવાજ હંભળાય તમરાના કોઈ પાર નથી માનસને ત્યાં ક્યાં વાત કરે પણ કોઈ ત્યાં કને સાત્વિક પ્રાણી પણ ન દેખાય એ એરિયામાં એવું આ ઉજળ ભયંકર સ્થળ અરે નિષ્કળ સ્વામી એમ લખ્યું જીયા ન પડે સૂર્ય પ્રકાશ ત્યાં જઈ કીધો પોતે વાસ સૂર્ય નારાયણના કિરણો પૃથ્વી
પૃથ્વી ઉપર ન પડે આવો જંગલ ગાટો ભયંકર ત્યાં નીલકંઠ વર્ણી જે નિવાસ કર્યો આસન જમાડ્યો રાત્રિ અત્યંત એટલે ઘનઘોર પસાર થઈ ભગવાને કોઈ દિવસ ભક્તો બીક નથી હોતી હો કોઈ જાતની બીક ન હોય નિર્ભય છે ભગવાન છતાં પણ નિષ્કુળાનંદ સ્વામી એમ લખે છે કે વર્ણી રાજે ત્યાં સંકલ્પ રાત્રિમાં કર્યો કે આજે રાત્રિએ મને કોઈકની જરૂર છે અને ભક્તો કોની જરૂર પડી હનુમાનજી મહારાજની હો બીજા નિષ્કુળાનંદ સ્વામી લખે ગણપર રાત્રિમાં મારા સંકલ્પ કરે પછી સમર્યા હનુમાન આપ હનુમાનજી મહારાજ ને યાદ કર્યા નીલકંઠ વર્ણીએ ગણપતિ મહારાજ ને યાદ ન કર્યા બીજા કોઈ નહીં પણ હનુમાનજી મહારાજ ને યાદ કર્યા ત્યારે પટુક વેશે બળવંત આવી બેઠા વડે હનુમંત નીલકંઠ વર્ણીએ સંકલ્પ કરીને સમર્યાને તો તરત જ હનુમાનજી મહારાજ નાનકડું એવું રૂપ ધારણ કરી અને હનુમાનજી ઊંચામાં ઊંચી વરડાની જે ડાળકી કે ડાળકી હતી ને ડાળકીએ ટોચ ઉપર જઈ અને હનુમાનજી મહારાજ બેહી ગયા છે જોયું અને મને ખબર પડી સામી નીચે અને ચેલો ઉપર કેવી અદભુત કથા છે સામી નીચે બેઠા છે અને ચેલો ઉપર ચડી ગયો આ કથા ભક્તોએ બતાવે છે જીવનમાં એટલું જરૂર તમે યાદ રાખજો કે કોઈનું જ્યારે ધ્યાન રાખવાનું હોય ને ત્યારે ઉપર જ વેસવું પડે હો પછી ભલે ને આપણે એમના દીકરા હોઈએ કે આપણો બાપ હોય કારણ કે ઉપર રહીને જેવું ધ્યાન રાખી શકાય એવું નીચેથી ધ્યાન રાખી શકાતું એટલે હનુમાનજી ઉપર વરડાની ડાળકી લઈને બેઠા આખી રાત્રિ વર્ણીનું ધ્યાન રાખ્યું વર્ણીએ આંખ બંધ કરીને બસ ધ્યાન અવસ્થામાં હતા આવી રીતે જ્યારે રાત્રિ પસાર થઈને સવાર થઈ સૂર્યોદય થયો નીલકંઠ વર્ણી નાયા સંધ્યાવંદન આદિ પૂજા નિત્યકર્મ કર્યું એટલે હનુમાનજી મહારાજ મીઠા મધુરા ફળ લાવ્યા જમ્યા ચોથે દિવસે જીવન કર્યું હનુમાન ધન્ય 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 કર્યું ચોથે દિવસે હનુમાનજી જે ફળ લઈ આવ્યા અને ભગવાન જમ્યા ત્યારે ખૂબ ધન્યવાદ નીલકંઠ વર્ણીએ હનુમાનજી મહારાજને આપ્યા કે હનુમાન તમે બહુ કરી રખવા નહીં તો આજ આવ્યો તો કાળ હવે જ્યારે સંધારું તમને ત્યારે સહાય કરજો અમને આજે તો મારો કાળ આવ્યો તો છેલ્લો દિવસ હતો આટલા મોટા ભયંકર આ વલ્લામાં ભૂત પ્રેત પલ્લિતના બધા ડાકીને સાચીનો નિવાસ એમાં તો મારો તો કોળિયો થઈ જાય કે ખબર ન પડે પણ તમે આવ્યા અને મારું તમે ધ્યાન રાખ્યું ને તો હું બચી ગયો તો હવે જ્યારે યાદ કરો ને ત્યારે તમે અંધાર જો ભગવાને જ્યારે આવા બધા ગુણ ગાયા ને હનુમાનજીને ગમ્યો નહીં હો એટલે હનુમાનજી હસીને બોલ્યા કે પ્રભુ શા માટે એક સેવકને તમે આટલી મોટી પદવી આપો છો મારા છે શું સમર્થ ધન્ય શ્રી ભગવાન તમે કાળતના મહાકાળ કેને હું શું કરું રખેવા હનુમાનજી મહારાજ કે મારા તમારે રક્ષા કરનાર હું કોણ અદમ જ્ઞાતિ જાતિ અમારી કહેવાય વાનરાની મારા બળ શું તમારું રક્ષણ કરી શકું અને એ વખતે આપલા માયલો કોઈ કોઈ તો હું હતો એટલે આ કામ થયું ગામનો અવાડો ક્યાં અટક્યો હતો પણ હું ગયો એટલે ગામના અવાડાનું કામ પૂરું થયું ને પાણી હવે આવ્યું બધા ચોપાન પાણી પીતા ત્યાં તો હું હતો એટલે એમનું થયું સોલ્યુશન માણસને તઈ જ અભિમાન અહંકાર આવી જાય હનુમાનજી મહારાજ કહે છે મહારાજ મારા છે શું કે હું તમારું રક્ષણ કરી શકું
પણ તમે મને યાદ કર્યો ને બની એટલે સહાય કરી પણ જ્યારે હવે યાદ કરજો બનશે એની તમારી સેવા કરીશ એમ કહીને હનુમાનજી મહારાજ ત્યાંથી વિદાય થયા આ હનુમાનજી મહારાજના આ ચરિત્રમાં દાસત્વ ભક્તિના આપણે દર્શન થાય છે હનુમાનજી મહારાજનો ગુરુ એકાલ સભામાં વાત કરી હતી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હનુમાનજી મહારાજનો ફાળો કેટલો છે આ એક ફાળાની વાત કરી જુઓ અને ભગવાનની રક્ષા કરી આવા હનુમાનજી મહારાજ રામ શ્યામ ઘનશ્યામના જીવનની અને જ્યાં જ્યાં દુઃખ આવ્યું છે ત્યાં તેને ખડે પગે ઉભારી હનુમાનજી મહારાજે એમના દુઃખ નિવારણ કરેલા છે તો એ દાદાની કથાનો આપણને કનૈયા અવસર પ્રાપ્ત થયો છે સાંભળવાનો અને કરવાનો ભાગ્ય છે આપણા કે આ સમયની અંદર હનુમાનજી મહારાજની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો નીતિ પ્રવીણ સ્તોત્રના માધ્યમથી આપણે કથા સાંભળીશું આ સ્તોત્રનું મેન લક્ષ્ય છે શ્રીરામ દૂત હનુમન હર સંકટમ મે હે શ્રીરામ દૂત હનુમાન તમે મારા સંકટને દૂર કરો હરો હનુમાનજી મહારાજને કોઈ કેમ કહો ને તમે તો રાજા ધીરાજ રઘુપતિ એ રામચંદ્રના તમે ભક્ત છો આવા મોટા સુધી હનુમાનજી મહારાજને ગમે ની સુરાતન ન ચડે પણ એટલું કહો ને હે રામ દૂત તમ રોમાવળે શરીરને ખડી થઈ જાય મૂર્તિ ફાડીને હનુમાનજી બહાર નીકળી આવે એવું સુરાતન એને ચડ્યો એને આ શબ્દ બહુ ગમે છે સ્તોત્રનો મેન લક્ષ્ય આ છે શ્રી રામ દૂત હનુમાન હર સંકટમને તમે મારા સંકટને હરો સૌ પ્રથમ આ સ્તોત્ર વિશે આપણે થોડુંક જાણીશું આજે ઘણા સંતોને અને ભક્તોને આ સ્તોત્ર કંઠસ્થ છે દરરોજ એનો પાઠ કરે છે સ્તોત્ર પણ બોલીએ છીએ આપણે પણ આ સ્તોત્રનો જેવો છે એવો મહિમા જ્યારે આપણે જાણી જઈએ ને કે બોલી છીએ આ શબ્દ વપરાણો છે તો શા માટે કઈ રીતે હનુમાનને આ શબ્દ વપરાણો એ જાણ્યું હોય પછી જ્યારે દેવ આગળ ઉભા રહીને જો સ્તુતિ કરે ને ત્યારે એમ કહે કે આનંદ અને રોગ આ સ્તોત્રનો હાર્દ શું છે ક્યાં જન્મ થયો કેવી રીતે અને કોના દ્વારા પ્રગટ થયો કોને લખ્યો સૌ પ્રથમ આ સ્તોત્રની કોને આરાધના કરી વગેરેથી ઘણા બધા અજાણ હશે આ બધા પ્રશ્નોનું સમાધાન આજે આપણે એમ કરીશું સૌપ્રથમ સ્તોત્રનો પ્રથમ શ્લોક આપણે સમૂહ એકને ગાયન કરીશું બધાને આવડતો જશે બે હાથ જોડી આજે પ્રથમ દિવસ સ્તોત્રનો પહેલો શ્લોક એમાં પ્રવેશ કરીએ સમૂહ જ્ઞાન ગાનની સાથે નીતિ પ્રવીણ નિગમ એમાં જે લોકો આવે ને એને તમે બધાને પૂછજો કે ભાઈ તમારે દુઃખ છે બધાય કહેશે કે હા અમને દુઃખ છે ન કહી શકાય એવા એવા દુઃખો આજે લોકોને છે
અરે હું તમને કદાચ એમ કહું કે તમને મોકો મળે અને કદાચ દિલ્હીની આવતીકાલે તમને ફ્લાઇટ મળતી હોય અને તમે ત્યાં જાઓ અને વડાપ્રધાનને મોદીને કાનમાં જઈને તમે કહો કે ભાઈ અત્યારે તમને કેવું છે, તમને કેવી ઉપાધિ છે, તો બાર મોદી સાહેબ એમ કહેશે કે ભાઈ આવી ઉપાધિ તો ક્યારે જોઈ નહોતી હો, જોઈ નથી ને સાંભળી નથી. નિષ્કુળાન સામે લખી ગયા ખબર છે, નોતી દીઠી નોતી સાંભળી રે એવી પ્રગટાવી પુનિત પુરુષોત્તમ પ્રગતિ રે. નિષ્કુળાન સ્વામી કે નોતી દીઠી નોતી સાંભળી એવી રે પુનિત ભગવાન સ્વામિનારાયણ આવીને પ્રગટાવી ગયા. હે આજે કઈક આવ્યું છે ભાઈ, નોતું દીઠું નોતું સાંભળ્યું નોતું જોયું એવું દુઃખ આવી ગયું. એ પાછું આપણે એકલાને નહીં, ખાલી ભારતવાસીને નહીં, ઓલ આખી દુનિયાને એક જ સંત ભેદ ભેદમાં આવે છે. આ દુનિયાનું સર્જન થયું એના પછી જો કોઈ આવી મહામારી હોય તો આપેલી હશે. આખી દુનિયાને એક સાથે સંકટ હોય આ કોરોના ભાઈ, આખી દુનિયાને સંકટ છે આખી દુનિયાને. એટલે આ લોકમાં જે આવે ને બધાને દુઃખ તો આવે આવે ને આવે, એ ભગવાન હોય તો ભલે, સંતો હોય તો ભલે, અને ભક્ત હોય તો ભલે, જગત નો જીવ હોય તો ભલે, પણ એની અંદર સર્વેનો માર્ગ બતાવનાર કોઈ હોય તો એ હનુમાનજી મહારાજ છે, એ માર્ગ કાઢે છે. કારણ કે આ દુનિયામાં હનુમાનજી મહારાજ એવા છે કે એમને કોઈ જાતનું દુઃખ જ ન પડે. દુઃખોનો એક બરોબર જેને વસ્તુ પદાર્થની ઈચ્છા હોય ને ન મળે તો એને દુઃખ થાય, ગાડી સાયકલ જોતી હોય કે મોબાઈલ જોતો હોય ન મળે તો દુઃખ થાય. એટલે જોવો, દુઃખ કોને હોય, જેને વસ્તુ પદાર્થની ઈચ્છા હોય એને, પણ હનુમાનજી મહારાજને કોઈ જાતની ઈચ્છા જ નથી, આપણી ઈચ્છાનો કોઈ પાર નથી. હે અને હનુમાનજી મહારાજને આમાં એટલે કોઈની ઈચ્છા જ નથી હો, એને કપડાં પહેરવાની જરૂર ન હોય કે આવીને જીન્સ જોશે ને આવો શર્ટ જોશે આવો કોટ જોશે. હનુમાનજી મહારાજને કોઈ જાતને કપડાની જરૂર નહીં, રહેવા માટે ઘરની જરૂર નહીં, ઘરવાળીની જરૂર નહીં, છોકરા સૈયાની કાંઈ કરવાની માથાકૂટ નહીં કે કોઈક રિસાય તો વળી પાછું મનાવો એ નહીં કરે. હે કોઈ પણ પ્રકારની ફેસિલિટીની હનુમાનજી મહારાજને જરૂર નહીં. આ વૃક્ષ ઉપર રહી અને ફળ ફૂલ ખાના. હવે તમે કહો કે હનુમાનજી મહારાજ કઈ દુઃખ હોય ના હોય કોઈ દિવસ, કોઈને ક્યારે કોઈ પણ પ્રકારે હનુમાનજી મહારાજ કોઈની હનુમાનજી મહારાજને કોઈ પ્રકારે જરૂર નથી. પણ ભક્તો આજે ચોક્કસ તમને એટલું કહીશ કે આ દુનિયામાં બધાને હનુમાનજી મહારાજની જરૂર પડે છે, આવા ગજબના હનુમાન દાદા છે. ધર્મદેવને દુઃખ છે એટલે હનુમાનજી મહારાજની જરૂર એમને પડી, એટલે હનુમાન ગઢીએ આવીને પ્રાર્થના કરી અંતરમાંથી, પ્રાર્થનાનો અવાજ ત્યારે જ ભક્તો પ્રગટે છે કે જ્યારે કોઈક વેદના આપણા અંતરને ખોલી ખાતી હોય ત્યારે આપણા અંતરમાંથી એવા પ્રાર્થનાનો શબ્દો નીકળતા હોય છે. અને દાદા એવા છે કે એના દ્વાર ઉપર જે કોઈ જાય ને એ ખાલી હાથે પાછો કોઈ દિવસ આવતો નથી. દુર્ગમ કા જગત કે જે તે સુગમ અનુગ્રહ તુમરે તે, ગમે તેવું દુર્ગમ કાક હોય પણ દાદાને શરણે કોઈ જાય તો સુગમ એ બધા કાર્યો થઈ જાય. આવા મંગલ મૂર્તિ આ રામ દુલાર આ હનુમાન દાદા, આ સ્તોત્રનું પ્રાગટ્ય સૌ પ્રથમ ધર્મદેવના મુખ થકી થયેલું છે, જે ભગવાન સ્વામિનારાયણના પિતા છે ધર્મદેવ. આપણે બધાએ આ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છીએ એટલે આપણે બધાને ખબર જ હોય કે ધર્મદાદાના ભક્તિ માતા સાથે લગ્ન થયા, વચન માગવાનું કીધું ત્યારે ભક્તિ માતાના પિતા કૃષ્ણ શર્મા એટલું જ માગ્યું કે સુત તમારો મારો જમાઈ આપો મુજને રાખું હું આઈ.
ભગવાન જેવા તેવા કુળમાં થોડા જન્મે દિલ કાઢી દીકરા આપે ને એવાના ઘરે જન્મ ભગવાન ધારણ કરે. બાલ શર્મા એ તો પોતાનો પુત્ર વધુ અને દીકરો બંને દંપતી એને ધર્મ નો ઉપદેશ કર્યો છે પિતાએ. સુખ દુઃખ ની અહીંયા રામ આવે, કૃષ્ણ આવે, નળ દમયંતી હોય, પાંડવો હોય, બધાને દુઃખ આવ્યું છે. તો દીકરા તમને આજ અથવા કાલે દુઃખ આવવાનો જ છે. સત્યવાદીને પેલું આવશે, દુઃખનો સામનો કરવો જ પડશે. તો ધર્મ અને ભક્તિ બે હાથ જોડીને કીધું કે દાદા તો દુઃખ આવશે, તમને કોને યાદ કરીએ? બાળ શર્મા એટલું કીધું, સુખમાં તો તમે રાધા કૃષ્ણનું તમે ભજન કરજો, બરાબર. કારણ એ સર્વના સુખના કરતા છે, દુઃખ હરતા છે. ભગવાન બધું કરવા સમર્થ છે, પણ અમુક કાર્ય અમુકને સોંપેલો છે કે ભગવાન એમાં ઇન્ટરફેર કરતા નથી. તમે રાધા કૃષ્ણ દેવનું ભજન કરજો, પણ એ આપણા ઈષ્ટ દેવ છે. પણ દુઃખ પડે તો દંપતિ તમે સમીર સુત સંભારજો, કુળદેવ છે આપણા કરશે સંકટ માસાય. પણ જ્યારે દુઃખ પડે ત્યારે તમે સમીર સુત હનુમાનજીને તમે સંભાળજો, ભયંકર સંકટમાં તમારી સહાયતા કરશે. ભક્તો બાળ શર્મા આટલું કહીને ઇટાર ગયા અને પછીથી ધર્મદેવ ગૃહસ્થાશ્રમ માંડ્યો અને પહેલી જ વખત જ્યારે દુઃખ આવ્યું ચપૈયા છોડી અયોધ્યા ગયા, ત્યાંથી કાશી ગયા, ત્યાંથી પ્રયાગ ગયા. પ્રયાગમાં રામાનુ સામે મિલન થયું અને પાછા સુખિયા થયા. પછી ઘરે આવ્યા, રામ પ્રતાપનો જન્મ થઈ ચુક્યો હતો, પણ યજ્ઞો પવિત્ર સંસ્કાર બાકી હતા. ગુરુની કૃપાથી પાછી સંપત્તિ ગઈતી મળી, મોટો ઉત્સવ કર્યો ને અસુર દેખીને હત્યા, પછી પાછું ભયંકર દુઃખ આવ્યું. ત્યારે ધર્મદાદા વિચાર કર્યો કે મને પિતાના વચનો કેમ યાદ નથી આવતા, મને કઈ કીધા હતા? એકાંતમાં બેસીને યાર યાદ કર્યા ને ત્યારે પિતાના વચન યાદ આવ્યા એમને કે સંકટ આવે ને ત્યારે તમે હનુમાનજી મહારાજને યાદ કરજો. એટલે તરત જ અયોધ્યામાં આવી હનુમાન ગઢીએ હનુમાનજીની આરાધના શરૂ કરી. ધર્મદેવને ભક્તો વિશ્વાસ છે, સાથે ભક્તિ માતા છે કે ચોક્કસ આપણો હનુમાનજી મહારાજ આપણા કુળદેવ છે એટલે આપણું દુઃખ દૂર કરશે. એટલે હનુમાન ગઢીએ જઈને ધર્મદેવ હનુમાનજી પાસે એક પગે ઉભા રહી અને સ્તોત્રનો પાઠ કરતા. સત્સંગી જીવન 17મો અધ્યાય એમાં એક સ્તોત્ર છે, 16 શ્લોક નો, બહુ મોટો છે શ્લોક, 16 શ્લોક નો સ્તોત્ર. એ બોલાઈ ગયા પછી એ 16 શ્લોક માંથી પેલા શ્લોક માંથી પેલો અક્ષર, બીજા માંથી બીજો, ત્રીજા માંથી ત્રીજો, આવી રીતે દરેક 16 શ્લોક માંથી 1, 2, 3 અનુસાર એક એક પેલો અક્ષર લઈ અને એમાંથી એક મસ્ત મજાનો મંત્ર ધર્મદેવે બનાવ્યો. મંત્રનું પ્રાગટ્ય થયું ને એ મંત્રનું નામ છે ઓમ નમો હનુમતે ભયભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા.
આ મંત્રનો ધર્મ દેવો હનુમાનજી મહારાજ આગળ પાઠ કરતા એક પગે ઊભા રહી અને આ મંત્રના પાઠને અંતે દરરોજ ભગવાન સ્વામિનારાયણના પિતા ધર્મદેવ રડતા રડતા હનુમાનજી આગળ સ્તોત્ર બોલતા અને એ સ્તોત્ર છે નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધ. આ સ્તોત્ર હનુમાન કટીએ ધર્મદેવના મુખતકી સંકટના સમયમાં પ્રાગટ્ય થયો છે. સ્થળ હનુમાન ગઢી ધર્મદેવના મુખ થકી આવી રીતે સંકટના સમયમાં પ્રાગટ્ય થયું. આ સ્તોત્રનો પાઠ નિત્ય કરતા બરાબર આ સ્તોત્રની પહેલી ભૂમિકા છે. પ્રથમ દિવસ છે આજનો, એટલે મેં ભૂમિકાની કથા લીધી છે પહેલી, એટલે આપને ખબર પડે. ને આવી રીતે દુઃખમાંથી પસાર થઈને દાદાની પાસે ધર્મદેવ ઊભા છે એક પગે, અને હવે એ સ્તુતિ પ્રાર્થના કરી છે હનુમાનજી મહારાજને કે તમે કેવા છો કે આવા નીતિમાં પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજા ધીરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદૂર ચર્ચિત કલેવર નેષ્ટિ કેન્દ્ર. આ જે વિશેષણ લગાવ્યા છે ને તમે આવા આવા છો, તો એક એક શબ્દ ઉપર આપણે કથા કરીશું. પણ આજે નહીં, પ્રથમ દિવસ છે ને, એટલે આપણે સમય પ્રમાણે આવશું, એટલે આ વખત કથા આપણે પૂરી કરવી છે. તો નીતિ પ્રવીણ સંબોધન આપ્યું છે પહેલું, તો નીતિમાં કેવા દાદા પ્રવીણ છે એની અદભુત કથાઓ જે કઈ હશે ને આવતીકાલે આપણે સાંભળીશું. એક એક સ્તોત્ર ઉપર શબ્દ ઉપર વ્યાખ્યા કરીશું, એટલે આપણે ખબર પડે કે આ મંત્ર આવો છે બરાબર ને. તો આજે પૂર્વ ભૂમિકાની જેમ જેમ દિવસો જશે ને એમ બહુ આનંદ આવશે બરાબર. પહેલું દિવસો એટલે મહાત્માની કથા હોય, પછી શાસ્ત્રમાં પ્રવેશ હોય, એટલે આજે કઈ કથા સાંભળી એ દાદાના ચરણમાં સમર્પિત કરી, અને પ્રથમ દિવસનું આ પ્રથમ પુષ્પ છે એને અહીંયા કને આપણે પૂર્ણ કરીએ. બોલો હનુમાનજી મહારાજની જય, રામચંદ્ર ભગવાનની જય, સ્વામી